अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। संभावे निकाल એટલે કે આ મન વચન કાયાનો જે કુદરત નિકાલ કરે છે એમાં મારી દ્રષ્ટિમાં સમભાવ રહે એટલે કે રાગ દ્વેષ ના રહે કરતાપણું માલિકી ના રહે અને જે નિકાલ થાય એનું નામ સંભાવે નિકાલ એટલે નિકાલ મન વચન કાયાના લેવલે આપણો પુરુષાર્થ છે નહીં પણ નિકાલ કરતી વખતે ભાવ કયો છે સમભાવ છે કે વિષમ ભાવ છે એ જ આપણો પુરુષાર્થ છે એટલે મન વચન કાયની ક્રિયા એ આપણા પુરુષાર્થમાં આવતી નથી ને નિકાલમાં મન વચન કાયને જોડવાના નહીં સમજાય છે ને સમભાવે નિકાલે ભાવના છે એ મન વચન કાયની ક્રિયા નથી સમજાય છે આ બધી વસ્તુઓ બધાને શરૂઆતથી જ સમજાઈ નથી ને પચી પચી તીતી વર્ષથી નથી સમજાઈ શું કીધું સમજાય કે નહીં સંભાવે નિકાલ બધા એટલા સુલેમાનનો દાખલો આપી નિકાલ જ કરવામાં પડી ગયા બોલતા નથી સાચું હા કે ના તો બોલો બધા નિકાલમાં પડી ગયા કરવાનો છે મારે કે છે શું કે છે અને તમે નહીં તમે લોકો તો હજુ નવા છો હું દાદા ભગવાનના મહાત્માની વાત કરું છું એ બધા કરવામાં પડી ગયા તમે તો બધા હાયર લેવલના કહેવાય તમને તો ના કહેવાય મારે પણ એ હાયર લેવલના હતા એ લોકો આ ભૂલ કરે સમજાય છે કોઈ ના સમજ્યું બધાને કે નિકાલ કરવો પડશે આપણે કે ઝઘડો થયો કે તારે સંભાવે નિકાલ કરવો પડશે આવું કર્યું કે તારે સંભાવે નિકાલ કરવો પડશે આ એક જ ભાષા રટણ જ ચાલ્યા કરે પછી દસ દસ વર્ષથી શરૂઆતમાં તો હેમરિંગ કર્યું કે મન વચન કાયાને સંભાવે નિકાલ સાથે કોઈ લેવા દેવા નથી મન સંભાવે નિકાલને ભાવના સાથે લેવા દેવા છે કે મન વચન કાયાથી જે નિકાલ થાય છે તે વખતે તમારો ભાવ શું છે એના આધારે સંભાવે નિકાલ કહેવાય ખ્યાલ આવે એવું તો સંભાવ રહે અને બહાર જે નિકાલ થાય એનું નામ સંભાવે નિકાલ કહેવાય અને આજે તો બધાને આને કીધું કે એને ગુસ્સો કર્યો છે વિજ્ઞાન નહીં સમજાય ત્યાં સુધી આ જ રહેવાનું ધકેલ પંચે દોડસો જ રહેવાનું વિજ્ઞાન નહીં સમજો તો આનો આ કેટલા અવતાર થી એ કવિરાજે લખવું પડ્યું કવિરાજે શું ખબર છે કેટલો મોટો શબ્દ લખ્યો કે ચોવીસી વટાવી ખાધી ખ્વાબમાં આખી ચોવીસી માં આપણે હતા ચોવીસે ચોવીસ ખ્વાબમાં વટાઈ કાઢી કે આપણો મુખ થઈ જશે તે એનો થઈ ગયો ને આપણે રહી ગયા નહી ખ્વાબમાં જ મનની મસ્તીમાં થઈ ગયા તીર્થંકર મળ્યા છે એટલે મુખ થઈ જશે આપણે પણ એ ખબર ના પડી કે આપણો કે એમનો એ ના ખબર પડી સમજાય છે એમ જ્ઞાન એ મસ્તી નથી જ્ઞાન ઇઝ અ અવેરનેસ શું છે એ જાગૃતિનો પ્રશ્ન છે અને એ રિલેટિવ સત્ય નથી એ સનાતન સત્યના બેઝ ઉપર હોવું જોઈએ એક્ઝેક્ટનેસમાં હોવું જોઈએ એપ્રોક્સિમેટ ના હોવું જોઈએ આ બધું એપ્રોક્સિમેટમાં તો પઝલ થયું આ બધું શું થયું એપ્રોક્સિમેટમાં પઝલ થયું સમજાય છે એક્ઝેક્ટનેસ જોઈએ એક્ઝેક્ટનેસ એટલે એમાં વ્યૂ પોઈન્ટ ના હોય શું ના હોય એપ્રોક્સિમેટમાં વ્યૂ પોઈન્ટ હોય એક્ઝેક્ટનેસ એટલે જેમ છે તેમ શું કહેવાય એટલે આપણે મેં કીધેલું ને તે પ્રમાણે કે એક જણો ખિસ્સું કાપે અને બીજાનું ખિસ્સું કપાય એ બંને સંજોગોના પેકેજને કુદરતી રચના કહેવાય ખાલી ખિસ્સું કાપે કે ખિસ્સું કપાયું એને કુદરતી રચના ના કહેવાય આખા પેકેજને કહેવાય શું કહેવાય એટલે એકના ઉપર રાગ નહીં અને એકના ઉપર દ્વેષ નહીં નહીતર આ તો જેનું કપાયું એના માટે કહીએ કે આ તો વ્યવસ્થિત છે પણ કાપ્યું એને થોડી જ નહીં કહેશું ખ્યાલ આવ્યો ને એટલે એને વ્યવસ્થિત સમજ્યો નથી એટલે સમજી લો બંને વસ્તુ આખું પેકેજ જોઈએ કારણ કે પેકેજ એટલે એમાં બે બે સામ સામી અવસ્થા હોય શું છે અને પછી એ આખા બંને અવસ્થા બંને સંજોગોનો ભોગવટાને ભેગા થાય ત્યારે આખી કુદરતી રચના બને
વન વે ના હોય, ટુ વે હોય, કેવી હોય? અને રામ અને રાવણ ના હિસાબો, એ બધા જ હિસાબો એ કુદરતી રચના, બે ના હિસાબો. શું કીધું? કુદરતી રચના. એમાં રામ ઉપર રાગ નહીં અને રાવણ ઉપર દ્વેષ નહીં, કારણ કે બંનેના હિસાબો જ કુદરતી રચના છે. શું છે? પણ તમે એને પાર્ટલી જુઓ તો એકના માટે રાગ અને એકના માટે દ્વેષ, તો પછી તમને સંભાવ રહે નહીં, પછી ના રહે, પછી વ્યૂ પોઈન્ટ થઈ જાય. શું થઈ જાય? સમજાય છે ને? બોલો બોલો બોલો. આપણે સુલેમાનજી નામ આપે છે કે દાદા કદનું છે કે પછી દાદા કદની નામ. એવું છે કે આજે જે લોકો જ્ઞાન વિધિ કરે છે એ બધાએ પોતાનું એક વાક્ય બોલી શકે એવા છે નહીં. ઓનલી કોપી. શું કહેવાય? એક્ઝામ્પલમાં કોપી. શું કીધું? એટલે જે બોલે છે અક્ષરશ, કેવું? અને એ લોકો કબૂલ બી કરે છે કે અમે એમની જ વાતોને જેમ છે તેમ કહીએ છીએ. એટલે એવું કંઈ પ્રશ્ન નથી, એ કેમ નથી કહેતા. એ લોકો કહે છે કે અમે જેમ છે તેમ કહીએ છીએ, કશું અમારું બોલતા. આ બધું તમે સાંભળેલું છે, તમે સાંભળેલું છે, સમજાય છે ને? હું તો તમને કહું છું, પણ તમે લોકો બધાએ અનેક વખત સાંભળ્યું છે. શું કીધું? સમજાય છે ને? એટલે પછી આપણે સમજી લેવાનું. અમે આખી લાઈફમાં ક્યારે સત્સંગમાં, આટલા હજાર સત્સંગમાં એકે વાર સુલેમાનનો દાખલો નહીં આવે. બોલતા નથી બધા. બોલો ને, હા કે ના તો બોલો. આવે છે? છતાં તમને વિજ્ઞાન સમજાય છે ને? સમજાય છે? જરૂર જ નથી એની. તમારી પાસે મૌલિક એક્ઝામ્પલ છે, મૌલિક વિઝન છે, મૌલિક પ્રેઝન્ટેશન છે, તો તમે આપો ને જગતને સમજાવો જેમ છે તે. નહીં, ખરેખર કહું, મને કોઈ એમ કેમ કે સ્વામીજી તમારે રામ નથી થવું, તો હું કહું મારું અપમાન શું કામ કરે છે? રામ પોતે રામ થયા હતા, શુદ્ધાત્મા થયા હતા. કોઈ કે તમારે મહાવીર નથી થવું, તો હું કહું મહાવીર મહાવીર થયા કે શુદ્ધાત્મા થયા હતા, તો મારે શું થવાનું હોય? તો તમારે એમ કહું છે કે તું મહાવીર થાય એમ બોલતા નથી. એટલે કોઈ મને કોપી કરવાનું શું કામ કહો છો? સમજાય છે? કોઈ કે તમારે દાદા ભગવાન એટલે જ્ઞાની પુરુષ જેવું થવું છે, હું કહું ના, મારે એવું નથી થવું, મારે શુદ્ધાત્મા થવું છે. સમજાય છે? આ દુનિયામાં કોપી કરવાનું એ તો બધા માટે સહેલું છે. શું છે? પોતાની મૌલિક રજૂઆત કરવી એ સહેલી નથી. અને ખરેખર આ દુનિયામાં જેને જેને જ્યારે પણ બિગિનિંગમાં પોતાના અનુભવને જગત સમક્ષ જેમ છે તેમ કીધો છે ને, એ બધા જ ગ્રેટ પુરુષે આ કળિયુગમાં માર ખાધો છે. કબીરથી માઇન્ડ લો, કબીર કહો, નરસિંહ મહેતા કહો, અખો કહો, શ્રીમદ રામચંદ્ર કહો, દાદા ભગવાન કહો, બધાએ માર ખાધો છે. કારણ કે એ લોકોએ મૌલિક વાત કરી. કેવી કરી? નો ટ્રેડિશનલ ટોક. એટલે માર ખાવો જ પડે. સામા પવને તરવાનું. શું કીધું? પવન આમનો હોય ને જવાનું. સમજાય છે? પણ માટે અનુભવી પુરુષ હોય તે પોતાનું સામર્થ્ય લઈને આવ્યા હોય, કારણ કે એનું એક જ મિશન છે. જગત જે દિશામાં ચાલી રહ્યું છે, મારું કામ લોકોની દિશા બદલવાનું છે. શું છે? અને માટે એને એફર્ટ તો કરવો જ પડશે. એ લઈને આવ્યો છો રોલ જગત કલ્યાણનો, શું થાય? માર ખાઈને પણ કરે. શું કીધું? હા, કારણ કે એને ખબર છે. દાદા ભગવાન એક વાર કીધું, દાદાજી તમે આ ખટપટિયા કેમ થઈ ગયા, હાચા વિતરા કેમ ના થયા? પણ કે પૂછે તો ખરા કે નહીં મહાત્મા, કે તમે ખટપટિયા કેમ થયા, સાચા વિતરાગી થયા હોય તો સારું ને? કે છે દાદા, કે છે કે અમે ખટપટિયા એટલા માટે થયા કારણ કે અમારો ભાવ હતો જગત કલ્યાણ કરવાનો. શું કીધું? અમને એમ થયું કે આ જગતના લોકો બિચારા અજ્ઞાનમાં બફાઈ રહ્યા છે, કર્મના મહાસાગરમાં ડૂબી રહ્યા છે, એને મારે તારવા છે, અજ્ઞાનમાંથી બહાર કાઢવા છે. કારણ કે માર તો ખાય છે, પણ અજ્ઞાનનો માર ખાય છે. એક અવતાર બે અવતાર જો જ્ઞાનનો માર ખાય તો નિકાલ આવે. શું આવે? અજ્ઞાનનો નિકાલ આવે. આ એમનો વ્યૂ પોઈન્ટ હતો. એટલે પછી કે પણ એ મહાત્માએ પછી કાઉન્ટર ક્વેશ્ચન પૂછ્યું, પણ તમારે શું કામ માર ખાવો જોઈએ એમ? તારે દાદાએ બહુ સરસ જવાબ આપ્યો હતો, જે આજે મને એક્ઝેક્ટલી વિઝનમાં છે.
દાદાએ કીધું કે આ સંસાર માટે તો બહુ અવતાર માર ખાધો, પતિ માટે, પત્ની માટે, બાળકો માટે, સગાવાળા માટે, મિત્રો માટે, સમાજ માટે બહુ માર ખાધો, ને કેટલા અવતાર માર ખાધો, પણ એક અવતાર મારે આત્મા માટે અને લોકોના આત્મ કલ્યાણ માટે માર ખાવો છે. સમજાય છે મારી વાત? મારા વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, મારા દેહના સ્વાર્થ માટે તો કેટલા અવતાર મેં માર ખાધો, રિલેટિવ રિલેશનની આધારે. એક અવતાર મારો આત્મા માટે અને લોકોના આત્મ કલ્યાણ માટે માર ખાવો છે, જેમાં મારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી. આવી રીતે જ્ઞાની થવાય. એટલે દાદા ભગવાન કહેતા હતા કે સાચા જ્ઞાની કોને કહેવાય? કે જે માર ખાઈને થાય તે. શું કીધું? અને બનાવટી જ્ઞાની કેવા હોય? મારી ઠોકીને જ્ઞાની થાય છે. કેવા? બોલતા નથી બધા, ખ્યાલ આવ્યો? મારી ઠોકીને કેવા, એવા જોયા છે? બોલવાની જરૂર સમજી જાય એટલે બહુ થઈ ગયા. આ બધા મહાત્માઓ બધા એટલા દિવ્ય જ્ઞાન પામી ગયા, તરત સમજી જાય બધા. ચાલો આગળ વધીએ. ફાઇલોનો સંભાવ્ય નિકાલ થાય તે માટે શું કરવું, અને ફાઇલોનો સંભાવ્ય નિકાલ થાય તેની નિશાની શું? ફાઇલનો સંભાવ્ય નિકાલ થાય એટલે શું કહેવાય? નિકાલ થયો એટલે શું, અને નિકાલ થયો એની નિશાની શું? ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો એ પહેલે જવાબ આપો. ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો એટલે કે પોતે આ મન વચન કાયની કોઈ પણ અવસ્થામાં કર્તાપણું અને માલિકીપણું ના ધરાવવું. આ મન વચન કાયની અવસ્થામાં એ ફાઇલનો સંભાવ્ય નિકાલ. પણ નિકાલ થઈ ગયો એની સાઇન શું? તો કે જે વસ્તુ બની ગઈ એની નોંધ રાખે તો નિકાલ થઈ ગયો. સમજાય છે? પણ નોંધ રાખે તો શું થાય? એનો સંભાવ્ય નિકાલ કહેવાય. નોંધ એ જ રાગ દ્વેષ. શું કહેવાય? એટલે દાદા ઘણા બધાને કહેતા હતા કે આ બધા સંજોગો બને છે, તમે સત્સંગમાં આવો છો, બધાની મહાત્માની પ્રકૃતિ સરખી ના હોય, ખ્યાલ આવ્યો? પણ તમે નોંધ ના રાખશો નહી તો માર્યા જશે. શું કહે છે? નોંધ નહીં રાખવાની. આપણે જે સંજોગ બન્યું ત્યારે આપણને જ્ઞાન આવી ગયું, પણ એ જ્ઞાન મેમરીમાં રાખવાની જરૂર નથી. કવિરાજે પદમાં ગાયું, જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું, સંજોગાધીન છે માનવ મરડો. ખ્યાલ આવે? જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. સમજાય છે ને? આટલું જ મહત્વ ઘટાડી નાખું, અવસ્થાનું શું મહત્વ? સમજાય છે? આવે ને જાય. હવે નોંધ નહીં રાખવાની. શું નહીં રાખવાની? નોંધ રાખો એટલે તમે બીજી વ્યક્તિને, સામી વ્યક્તિને કરતા જોઈ. શું કીધું? કરતા જોઈ એટલે કુદરતની રચના તરીકે જોઈ, વ્યવસ્થિત તરીકે જોઈ. એટલે કુદરત કહે છે કે જે હું કરું છું એને તે કરતા માની એ તરગુનો છે. બોલતા નથી બધા, હા કે ના તો બોલો. કુદરત કહે છે, કરાવે છે કોણ? હું કરાવું છું કુદરત કહે છે. અને તું શું માને છે? હું કરું છું. આ તો ગુનો છે. ગુનો કયો છે? ક્રિયા એ ગુનો નથી, કરતા પણ એ ગુનો છે. કરતા પદ એ ભ્રાંતિ પદ છે, ભોગતા પદ એ ભ્રાંતિ પદ છે. હું કર્મનો કરતા છું એ થિયરી, એ સિદ્ધાંત, એ ભ્રાંતિ છે. તેનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. સ્વામી, આ નોંધ રાખવી એ પરિણામ છે કે નોંધ રાખવી એટલે કે આપણે જે પ્રસંગ બની ગયો હોય એને મેમોરાઇઝ કરવું, એને નોંધ કહેવાય. શું કહેવાય?
યાદ કરવું, યાદ રાખવું, તે યાદ રહે એનો વાંધો નથી, પણ યાદ રાખીએ છીએ આપણે શું કીધું, હા એને નોંધ કહેવાય. એમને મેની મેં તો યાદ રહે પાછું જતો રહે, કશો વાંધો નહીં. પેલા સ્થૂળ સંજોગો હતા, પછી સૂક્ષ્મ સંજોગો, પછી વાણીના સંજોગો, પણ એ પર ને પરાધીન છે. પણ મેં સ્થૂળ સૂક્ષ્મ કે વાણીના સંજોગોમાં મેં સિગ્નેચર કરી તો પછી એને નોંધ કહેવાય. સિગ્નેચર ના કરે તો ઉદય છે. આપણને 50 વર્ષ પેલા પ્રસંગ અત્યારે યાદ આવે એને નોંધ ના કહેવાય. પણ નોંધ ક્યારે કહેવાય કે જયારે એ પ્રસંગ હાજર થાય ત્યારે ફીરથી પાછા રાત દિવસ જીવતા થઈ જાય તો નોંધ કહેવાય. એ તો યાદ આવે ને ભૂલી ગયા તો એમ સ્થૂળ પ્રસંગ ગયો એમ સૂક્ષ્મ જતો રહ્યો. પણ જે પરિણામ ડિસ્ચાર્જમાં જયારે ભોગવટો હતો રાગ દ્વેષનો, એવો જ રાગ દ્વેષ જો અત્યારે આપણને હાજર થઈ જાય પ્રસંગમાં તો જાણું હજુ આપણી નોંધ રાખેલી છે. શું છે આપણે લગ્ન કર્યા હોય અને તે વખતે જે આપણે એક આનંદની અનુભૂતિ કરી હોય એ દિવસે, હવે આ હવે આપણે 20 વર્ષ 25 વર્ષ પછી એની કેસેટ પ્લે કરીએ તો આપણને મેમરી તો યાદ આવે બધી આપણને, શું કીધું. પણ જેની અંદર આપણને રાગ દ્વેષ થઈ ગયા હોય ને ત્યાં ચોંટી જાય, નહીતર બધું બાયપાસ થઈ જાય. શું થઈ જાય, એટલે નોંધ રાખી હોય તો ચોંટી જાય, નહીતર બધું બાયપાસ થઈ જાય. બાયપાસ થાય એ બધું ઉદય કરવો છે. શું છે, એટલે બાયપાસ થઈ જાય એ તમારી જાગૃતિ પણ છે. પાસ કુદરત કરે પણ બાયપાસ એ તમારી જાગૃતિ છે. કારણ કે નોંધ રાખવી કે નહીં એ તમારા પુરુષાર્થ ઉપર છે. એટલે પાસ થવું તે કુદરતી રચના છે. શું છે, પાસ એટલે ડિસ્ચાર્જ. શું કહેવાય, ડિસ્ચાર્જ કુદરતી રચના છે. પણ નોંધ રાખ્યું કે નહીં એ તમારા પુરુષાર્થ થઈ જાય. કી પોઈન્ટ છે રાતની અંદર, હા આપણને 25 વર્ષ પહેલાનો પ્રસંગ તને યાદ આવ્યો એને નોંધ નથી કહેવાતી, રહે તો. પણ એની અંદર આપણું જે જ્ઞાન દર્શન છે રાગ દ્વેષ એ જાગૃત થઈ ગયું અત્યારે તો પછી એ નોંધ જીવતી તો નોંધ કહેવાય ને, જીવતી કહેવાય. એટલે મેમરી આવી જતી રહી એ તો થાય બધાને, ખ્યાલ આવી ગયો ને. પણ પ્રસંગ આખો હાજર થઈ જાય, રાગ દ્વેષ એવા જ ઉત્પન્ન થઈ જાય આપણને અંદર, તો જાણવું કે હજુ આપણી પાસે નોંધ છે, એ જીવતી નોંધ છે. કેવી છે, નહીં તો મેમરી આવી જતી રહી બસ, એનો વાંધો નહીં, મેમરીનો વાંધો નહીં. હા ખાલી એક વાક્ય પહેલું સમજાવું છું પછી વિગતવાર સમય સમજાવીશું. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, આપણને આ મનુષ્ય ભાવ મળ્યો છે, બહુ જ ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યથી મળ્યો છે. કારણ કે તમે બધા ડેવલપ થયેલા એવા ભરત ક્ષેત્રની અંદર પણ ભારત દેશમાં જન્મેલા છો. સમજાય છે, ભરત ક્ષેત્રની અંદર ભારત દેશમાં, એટલે એને એ ભૂમિ ડેવલપ છે. માટે તમારું એ ભૂમિમાં જન્મ થવું એ ડેવલપમેન્ટની નિશાની છે. શું છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. અને આવા ક્ષેત્રમાં આપણો જન્મ થયો અને ક્ષેત્રની અંદર હું આત્મા છું, કર્મનો સિદ્ધાંત, મેં જે કરેલા કર્મ મારે ભોગવવાના છે, અને જ્યાં સુધી કર્મ હશે ત્યાં સુધી મારા જન્મ મરણ એટલે કે પુનર્જન્મ ચાલુ રહેશે. આ ત્રણ વસ્તુનો હું બિલીવ કરું છું, એવી ભૂમિમાં મારો જન્મ થયો છે, ખ્યાલ આવ્યો. અને એવી ભૂમિમાં જન્મ થયા પછી મારા જન્મ મરણના ચક્કરના જો આટા ઓછા ના થયા તો એ મારો ભાવ ફોગટ ગયો, વ્યર્થ ગયો, અથવા તો એળે ગયો. સમજાય છે, આ એવું કહેવા માંગે.